નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની અધ્યયન પોથીના પાઠ નંબર બે તેને તે ઉગશે જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક નીચે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખો જોઈએ એક સવારે ખાલી જગ્યા તો જવાબ આવશે કૂકડો વંડીએ ચડીને બોલ્યો કૂકડે કૂક કુકડે કૂક ને પછી પોતાની ખાલી જગ્યામાં તો જવાબ આવશે મસ્તી પર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી દૂર ખાલી જગ્યા તો જવાબ આવશે વંડી પર હતી એક કુકડી તે વંડી પર ચડવા જેટલી ખાલી જગ્યા તો જવાબ આવશે હોશિયાર થઈ ગઈ હતી અરે ખાલી જગ્યા તો જવાબ આવશે કૂકડી તું અહીં કા કૂકડાએ ખાલી જગ્યા તો જવાબ આવશે નવાઈથી પૂછ્યું હવે તે આખો ફકરો આપણે જોઈએ એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી જ દૂર વંડી પર હતી એક કુકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીં કુકડાએ નવાઈથી પૂછ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક કૂકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી તો જવાબ આવશે કૂકડી ઈંડા સેવવામાં ચણ વીણવામાં બચ્ચાને સાચવવામાં ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી નંબર બે દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે કે નુકસાન કેવી રીતે તો જવાબ આવશે દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે ત્યાર પછી નંબર ત્રણ દોડવું અને ઉડવું બેમાં ફેર તો જવાબ આવશે દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું અને ઉડવું એટલે જમીનથી ઊંચે હવામાં ઉડવું ત્યાર પછી નંબર ચાર ઉડવા બાબતે કૂકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો તો જવાબ જોઈએ ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી પર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો નંબર પાંચ કુકડીને વંડી શા માટે બેસવું હતું તો જવાબ આવશે કુકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી માટે તેને વંડી પર બેસવું હતું ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોને વાર્તા મુજબ યોગ્ય ક્રમ આપો જોઈએ તો પહેલો ક્રમ આવશે એક કુકડી હતી હોશિયાર ત્યાર પછી બીજો ક્રમ આવશે કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું ત્યાર પછી ત્રણ નંબરનું વાક્ય આવશે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક ત્યાર પછી ચાર નંબરનું વાક્ય હવે તો રોજે રોજ કુકડીએ વંડી પર ચડવા માંડ્યું ત્યાર પછી પાંચ નંબરનું પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર તમને ગમતું ગીતડું લખો તો જોઈએ અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહારને મળવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ હરણા પાસે હરવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ ચાલ આંબા ડાળે ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ હામ ભરીને તરવા જઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સાચા વિકલ્પ સામે ખરું કરો નંબર એક કુકડી ખુશખુશાલ હતી કારણ કે તો તેનો જવાબ આવશે તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી ત્યાર પછી નંબર બે કુકડી શામાં હોશિયાર હતી તો જવાબ આવશે ઉપરના બધા જ એટલે કે ઈંડા સેવવામાં ચણ વીણવામાં અને બચ્ચા સાચવવામાં ત્યાર પછી પ્રશ્ન નંબર એક એકમમાં એકમમાં આ ગુણ સ્વભાવની સુંદર જાણકારી મળે છે તેના ગુણ ઉદાહરણ જણાવો તો અહીં ઉદાહરણમાં આપેલું છે હોશિયાર તેવા જ આપણે બીજા ગુણ જોઈએ તો પ્રેમાળ ચપળ ખુશખુશાલ મહેનતુ મક્કમતા અને નવું કંઈક કરવામાં ઉત્સુક ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અયોગ્ય શબ્દ છે કે વાક્ય ફરીથી લખો નંબર એક એક કુકડી હતી હતો તો હતો ઉપર છે વાક્ય બનશે એક કુકડી હતી ત્યાર પછી નંબર બે કુકડી ઈંડા સાચવવામાં સેવવામાં હોશિયાર હતી તો સેવવામાં પર છે તો કુકડી ઈંડા સાચવવામાં હોશિયાર હતી ત્યાર પછી નંબર ત્રણ કુકડી કુકડાને માથે કલગી હોય છે તો કુકડી ઉપર છે કુકડાને માથે કલગી હોય છે નંબર ચાર મમ્મીને મસ મોટો અને મોટી ચોટલો છે તો મોટી ઉપર છેકો તો વાક્ય બનશે મમ્મીને મસ મોટો ચોટલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો કુકડી તો જોઈએ નંબર એક મને કલગી ઉગે ન ઉગે તારે શું ત્યાર પછી નંબર બે જા મને કલગી ઊગશે જોઈ લેજે તું ત્યાર પછી કૂકડો તો તેના બે વાક્યો જોઈએ કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે ત્યાર પછી બીજું વાક્ય જોઈએ અરે કુકડી તું અહીંયા ત્યાર પછી કાબરના બે વાક્ય જોઈએ એ કુકડી જો તો ખરી તને માથે કલગી ઉગી છે ત્યાર પછી બીજું જોઈએ હાંસતો વળી હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પહેલાં દોડ ડાયા કાગડાને ત્યાર પછી કાગડો તો ઊંચે ઉડીને શું મળવાનું તને માથે કલગી થોડી ઉગવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આ એકમમાંથી જોડાક્ષરવાળા શબ્દ પાંચ શબ્દો શોધીને લખો અને તેમનો વાક્યમાં ઉપયોગ કરો તો અહીં પાંચ જોડાક્ષર શબ્દો આપેલા આપેલા છે જેમ કે બોલ્યા માંડ્યો ત્યારે મળ્યું અને પૂછ્યું ચલો હવે આપણે તેના વાક્યો જોઈએ તો નંબર એક રિયા એટલી વાતોળી છે કે તેને બોલ્યા વગર ચાલશે જ નહીં જીયન ફટાફટ લખવા માંડ્યો ત્યાર પછી વાક્ય જોઈએ હેત ક્રિકેટ રમતો હતો ત્યારે પડી ગયો ત્યાર પછી ચોથું વાક્ય જોઈએ સ્વરને આજે ઇનામ મળ્યું ત્યાર પછી પાંચમા વાક્ય જોઈએ આર્યએ ઇનામ વિશે મને પૂછ્યું ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્યો લખો જોઈએ અહીં પૂર્ણ વિરામ આપેલું છે તો બે વાક્ય તેના જોઈએ આજે રવિવાર છે અમે આજે જુનાગઢ ફરવા ગયા છીએ સવારે વરસાદ આવતો હતો ત્યાર પછી નંબર બે પ્રશ્ન ચિહ્નના બે વાક્યો જોઈએ તું ક્યાં ગયો હતો જોઈએ નિશાળ ક્યારે શરૂ થશે કાલે લેશનમાં શું લખવાનું છે ત્યાર પછી નંબર ત્રણ ઉદ્ગાર વાક્યના જોઈએ બે વાક્યો કેવો સુંદર દ્રશ્ય કેટલી સુંદર નદી કેટલું સુંદર પક્ષી કેવો અદ્ભુત ધોધ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્યો લખો નંબર એક તમને શરદી થાય ત્યારે શું શું થાય છે તો જવાબ જોઈએ અમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે માથું દુખવા લાગે છે નંબર બે ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે તો જવાબ આવશે પાંદડા સુકાઈ જાય એટલે ઝાડમાંથી પાંદડા ખરી જાય છે નંબર ત્રણ પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે તો જવાબ આવશે પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા એવું લાગે કે જાણે ધરતીએ લીલા રંગની ચુંદડી ઓઢી હોય નંબર ચાર આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે તો જવાબ આવશે આકાશમાંથી પાછળથી ઘુમાડો નીકળે છે તેથી જાણે આકાશમાં રોકેટ પૂંછડી સાથે ઉડતું હોય તેવું લાગે છે પ્રશ્ન નંબર બાર નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્યો લખો

નંબર એક હવે તો ફટકડીએ રોજ વંડી પર ચડવા માંડ્યું ત્યાર પછી નંબર બે અમને રોજે રોજ શાળાએ જવું ખૂબ જ ગમે ત્યાર પછી જોઈએ કૂકડે કૂક એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો કૂકડે કૂક કૂકડે કૂક ત્યાર પછી બીજું વાક્ય જોઈએ સવારમાં કૂકડો કૂકડે કૂક બોલ્યો ધારી ધારી કૂકડી કુકડાને ધારી ધારીને જોયા કરે ત્યાર પછી બીજું વાક્ય જોઈએ બાળક એમના પપ્પાને ધારી ધારીને જોવે છે રમતા રમતા કુકડી રમતા રમતા વંડી પર ચડી ત્યાર પછી બીજું વાક્ય જોઈએ પલક આજે રમતા રમતા પડી ગઈ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચૌદ આ એકમમાં પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ પર આપેલા ચિત્રોમાંથી તમને કયું ચિત્ર ગમ્યું એ ચિત્ર વિશે સાત આઠ લીટીમાં વર્ણન લખો તો જોઈએ જવાબ મને પાના નંબર અઠ્યાવીસ નું ચિત્ર ગમે છે પાના નંબર અઠ્યાવીસ પર ચિત્ર છે તે ગામડાના તળાવનું કિનારાનું સવારના વાતાવરણનું ચિત્ર સુંદર ચિત્ર છે તેમાં સુંદર તળાવ છે ગાયો ચરે છે ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે સવારનું વાતાવરણ આહલાદક હોય છે પ્રશ્ન નંબર પંદર નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડ લખો તો જોઈએ સમાનાર્થી શબ્દો દેવદૂત તો ફરિસ્તો ફૂલ તો પુષ્પ તકલીફ તો મુશ્કેલી આંખ તો નયન ત્યાર પછી હવે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ દેવ તો દાનવ જીવન તો મરણ અમર અમીર તો ગરીબ પાપ તો પુણ્ય તો ધોરણ ચારના ગુજરાતી વિષયના બધા જ પરથી પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ